बाप कपड़ा घड़ी करवानो रेवा दो, पहला आ चा पी लो। जो तुम्हारो माथू दुखवा लागशे ने तो प्रॉब्लम થઈ જશે। મમ્મી આ વાંચો। હા બેસ તું કરી, હું ચા પી લઉં। તને તો ખબર જ છે કે જો મારો ચાનો ટાઈમ ચૂકાઈ જાય ને પછી મારું માથું બહુ દુખે। વાંચું હમણાં હું। બેટા તે બીજા લગ્ન કર્યા? હા મમ્મી, હા તમારી બહુ સોનાલી। સુખી રહો બેટા। સ્નેહા, સ્નેહા જો બેટા કોણ આવ્યું? પપ્પા, આ તમારી સાથે આવેલા આંટી કોણ છે? બેટા આ તારી મમ્મી છે। વિવેક, તે મને કહ્યું પણ નહીં તારી આટલી મોટી દીકરી છે। ચાલ કઈ નહીં, સારું મારો હાથ વાળકો બનીને રહેશે। આંટી બોલવામાં ધ્યાન રાખજો, તમે મારા પપ્પા માટે એમની વાઈફ હશો પણ મારી મમ્મી બનવાની ક્યારેય કોશિશ ના કરતા। સ્નેહા, આવું ના બોલાય, હાથથી એ તારા મમ્મી છે, સોરી બોલ એમને। શું મારી મમ્મી? પપ્પા મજાક ના કરો, મારી મમ્મી તો હું નાની હતી ને ત્યારે જ મરી ગયા। બેટા સ્નેહા એવું ન બોલાય, મારી મમ્મી કદાચ તમારા માટે જીવતી હશે પણ હું જયારે 3 વર્ષની હતી ને ત્યારે એ કોઈ અજાણ્યા સાથે ભાગી ગઈ છે, ત્યારથી જ એ મારા માટે મરી ગઈ છે। વિવેક, તારી છોકરી તો બહુ બોલકી લાગે છે, લાગે છે એની માં ઉપર ગઈ છે। આંટી હું કઈ મારી માં ઉપર નથી ગઈ, મારા માટે તો મારી માં મારા દાદી જ છે। સ્નેહા બસ હવે તું ચાલ મારી સાથે મારા રૂમમાં। મમ્મી સોનાલી તમને કેવી લાગી? બેટા તને ગમે છે ને એટલે સારી જોઈ ને। બીજા બેટા હવે તારા રૂમમાં જા ને, તમે બંને જણા આરામ કરો। હા દાદી, પપ્પા સાથે આવેલી આંટી હજી નથી ઉઠી, 10:30 થવા આવ્યા। સ્નેહા, તારે આ બધી ઘરની બાબતોમાં પડવું નહીં, તું તારું હોમવર્ક અને સ્કૂલમાં ધ્યાન આપ। નીલમભાઈ, પણ આ મને વ્યાજબી ના લાગ્યું ને એટલે મેં દાદીને કહ્યું। નીલમ, સ્નેહા તમારે બંને આ બાબતમાં વચ્ચે પડવાની કાંઈ જરૂર નથી, હું બેઠી છું ને હજી। વહેલી ઉઠું ને તો મને આખો દિવસ કંટાળો આવે, અને હા તમે આજથી તમારું નાનપણ બતાવવાનું ચાલુ કરી દીધું। અરે એવું કઈ નથી ભાભી। તો સારું, બાકી મને મેણા ટોણા મારવાનું વિચારતા પણ નહીં, હું અહીંયા છું ને કંઈક કામ કરવા નથી એમ। ઓકે મમ્મી, મારો નાસ્તો રેડી છે? હા તું ફ્રેશ થઈને, નાસ્તો તૈયાર જ છે, ખાઈ લેજે। સારું। બાપ રે મમ્મી, આના તેવર તો જો, જાણે આપણે એના ઘરમાં ગયા હોય ને પરણીને, એવા તો એના તેવર છે। ચૂપ એકદમ, જેમ ચાલે છે એમ ચાલવા દે, જો આ પણ જતી રહેશે ને તો દુનિયા તને ને મને દોષી ગણશે।
નહીં મૂકું હવે, પણ શું લખું શું લખું. અરે હા, પપ્પા કી પરી. ઓ પાપા કી પરી, તમે અહીંયા બેસીને ફોટા પાડો છો અને મમ્મીએ મને રસોડામાં કહ્યું કે તમારી તબિયત ખરાબ છે. હા સાચે મારી તબિયત ખરાબ છે, મને છે ને કમરમાં બહુ દુખે છે. લેવા દો, ખોટું નહીં બોલો. બિચારી મમ્મી આટલી ગરમીમાં રસોડામાં કામ કરે છે અને આ એક મહારાણી અહીંયા બેઠી બેઠી ફોટા પાડે છે. બસ હા, બોલવામાં ધ્યાન રાખજો, બોલતા મને પણ આવડે છે. અને હા, તમને મમ્મીની એટલી જ ફિકર હોય ને તો તમારું પણ ઘર છે, તમે બી કામ કરો. મને ખબર છે કે આ મારું જ ઘર છે, પણ આજે મારાથી રસોડામાં જવાય એમ નથી, નહીતર મને તમારા મોડે લાગવાનો કોઈ શોખ નથી. મને તો એવું લાગે છે કે આ ઘરમાં બધા છે ને કામવાળા જ છે, આખો દિવસ ખબર નહીં કામ 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 જ થતું હોય છે. વિવેકને કહીને છે ને એક કામવાળી રખાવી લેવી છે. ભાઈને કેવા કરતા તમે જ પિયરમાંથી એક કામવાળી લાવ્યા હોત તો તમે શાંતિથી બેઠા રહેત, નહીતર જો આ ઘરમાં રહેવું હોય ને તો કામ કરવું પડશે. મને તો એવું લાગે છે ને કે તમારા માં દીકરીના ત્રાસના લીધે જ વિવેકની પહેલી પત્ની પણ ભાગી ગઈ હશે. નમાલો છે ને એટલે જ તમે અહીં ટકેલા છો, નહીતર એને ત્રીજું ઘર કરવું પડત. આજે તો બહુ થાકી ગયો છું, 5 મિનિટમાં ઊંઘ આવી જશે. હા હા, તને તો સારી ઊંઘ આવી જ જશે ને, પણ તારી સાથે લગ્ન કરીને મેં મારી ઊંઘ બરબાદ કરી નાખી છે. અરે તું આમ વાંકુક શું કામ બોલે છે? આખો દિવસ દુનિયાનું ટેન્શન લઈને માણસ થાકી ગયો હોય, ઘરે શાંતિ લેવા માટે આવે, પણ આ ઘરવાળીનું સોગિયાળું મોઢું જોઈને આત્મહત્યા કરવાના વિચારો કરીને પુરુષો રોજ રાતે સૂઈ જાય છે. અરે જરાક તો દયા ખાવ એના પર. તું પણ તારી બહેન અને મમ્મીની જેમ બોલવામાં એક્સપર્ટ જ છે. હવે શું કર્યું મારા મમ્મીએ અને મારી બહેને? શું નથી કહ્યું ને એ પૂછ. તું છે ને તારી મમ્મી અને તારી બહેનને સમજાવી દેજે કે હું આ ઘરમાં કામ કરવા માટે નથી આવી. હું આ ઘરની વહુ છું અને વહુ એટલે આ ઘરની મહારાણી. હા સારું, હું કહી દઈશ મારા મમ્મી અને મારી બહેનને. હવે મને શાંતિથી સુવા દે, મારું માથું દુખે છે. તું શું તારી મમ્મી અને બેનને કહેવાનો હતો? તું તો માવડિયો છે માવડિયો. હા છું માવડિયો. હવે મારી માએ મને 9 પેટમાં રાખીને કેટલા કષ્ટ વેઠીને જન્મ આપ્યો છે, અને તારા જેવી 2% મને માવડિયો કહેશે ને તો મને જરાક પણ ખોટું નહીં લાગે. અરે કહેવાની કઈ જરૂર જ નથી, તું છે જ માવડિયો. હા છું અને આ જીવન રહીશ, અને હું તો કહું છું કે મારી જેવા દરેક દીકરાએ માવડિયો થઈને જ રહેવું જોઈએ. હવે અત્યારે ક્યાં જાય છે? મારી માં પાસે. તારી કચકચ સાંભળવીને એ કરતા મારી માના ખોળામાં મીઠી નીંદર ના લો. ગઈ રાત્રે તમે ક્યારે દાદીના રૂમમાં આવીને અમારી સાથે સૂઈ ગયા અમને તો ખબર જ ના પડી. બેટા તું અને દાદી બંને ગાઢ નીંદરમાં સૂતા હતા, એટલે પછી મેં તમને લોકોને જગાડ્યા નહીં અને આવીને સૂઈ ગયો. શું વાત છે ભાભી, આજે તમારી સવાર બહુ જલ્દી પડી ને. હા હો, આજે સવારે હું જલ્દી ના જાગત ને તો વિવેક કામે જતા રહે, અને મારે તમારા બધા જોડે એક અગત્યની વાત કરવાની છે. હા બોલો ને, એવી તે શું વાત છે કે તમારે વહેલું ઉઠવું પડ્યું? વિવેક, તે મમ્મી અને અમને વાત કરી? કઈ વાત બેટા? મમ્મી જવા દો ને, કઈ નથી, સોનાલી એમ જ કહે છે. મને ખબર જ હતી કે તું કઈ જ નહીં કહી શકે,
મમ્મી મારાથી તમારા બધાનું કામ થશે નહીં, એટલે મને અને વિવેકને અલગ રહેવાની પરવાનગી આપી દો. સોનાલી ચૂપ. સો ચૂપ. હું તમારા બધાનું કામ કરવા નથી આવી. હું માત્ર વિવેક અને મારું જ કામ કરીશ. મારાથી તમારા બધાનું કામ નહીં થશે. સારું, તો તમને બંનેને રોક્યા છે કોણે? બંને તમારા રોટલા ઘડી ખાઓ. અને હા, તમારે નોખાત થવું છે ને, તો આ મકાનમાં થવું હોય તો પણ તમે રહી શકો છો, અથવા બીજે બાર ફ્લેટ ભાડે રાખી શકો છો. જાઓ. મમ્મી, અમે અહીંયા જ રહીશું. પહેલાં તમારે તમારી રસોઈ કરી લેવાની, પછી હું નિરાંતે અમારા બંનેની રસોઈ કરી લઈશ. અને બીજી વાત એ કે આ છોકરી મારી સાથે નહીં રહે. ના, સ્નેહા તો મારી સાથે જ રહેશે જ્યાં સુધી હું છું ત્યાં સુધી. અને હવે બીજી વાત કે પહેલાં તારે તારી રસોઈ કરી લેવી પડશે, કારણ કે વિવેકને ટિફિન લઈને જવાનું હોય. એટલે તમે રસોઈ કરી લેજો, પછી અમે મા દીકરીઓ રસોઈ બનાવીને જમી લેશું. સારું મમ્મી, તો આજથી આપણા રસોડા નો ખા. નહીં, આપણે કઈ નોખું નથી થવું. બેટા, બહુને ગમે એમ કરને મારા દીકરા, આપણે એક જ ઘરમાં તો છીએ, ક્યાં અલગ છીએ? દાદી, એક ઘરમાં બે રસોડા એટલા? બેટા, એ હું તને પછી સમજાવીશ. સારું. મમ્મી, મારે મોડું થાય છે, હું દુકાને જાઉં. હા બેટા. મમ્મી, આ સોનાલીની સામે તમારી બોલતી કેમ બંધ થઈ જાય છે એ મને નથી સમજાતું. બેટા, સમય બધું સમજાવી દેશે. આજે જે સમય સોનાલીનો છે ને, એ સમય કાલે મારો હશે કદાચ. તું અને સ્નેહા જોયા કર. હા હા, સારું. આ વેકેશનમાં હું, નીલમ અને સ્નેહા ચોક્કસ મુંબઈ આવશું. હા, ચાલો ભાભી. જય શ્રી કૃષ્ણ. ફોન મૂકું છું. કોનો ફોન હતો મમ્મી? બેટા, મુંબઈથી તારા મોટા મમ્મીનો ફોન હતો. કહેતા હતા કે વેકેશનમાં નીલમ અને સ્નેહાને લઈને આવો ને. સારું, તમે ત્રણે જઈ આવો. અને મમ્મી, હું શું કહેતો હતો? બોલને બેટા, કંઈ કામ હતું? તમે લોકોએ જમી લીધું? ના બેટા, હમણાં સ્નેહા સ્કૂલેથી આવે ને, એટલે અમે ત્રણે સાથે જમવા બેસશું. પણ બેટા, તું કેમ આજે બપોરે ઘરે જમવા આવ્યો? સોનાલીએ ટિફિન નથી બનાવી આપી? મમ્મી, સોનાલીની તબિયત બરાબર નહોતી એટલે આજે એને ટિફિન નથી બનાવ્યું. કેમ, એને શું થયું? લેડીઝ પ્રોબ્લેમ. તો પછી બેટા, તું ને સોનાલી ક્યાં જમશો? તમારા જમવામાંથી થોડું આપજો ને. હું તો આપીશ, પણ તારી વહુ મારા હાથનું બનાવેલું નહીં જમે. એક કામ કર, તું એને પહેલાં પૂછી આવ, જો એ હા પાડશે ને તો હું બનાવી આપું. સારું મમ્મી, હું સોનાલીને પૂછી લઉં છું. હા. શું કીધું? મમ્મી, મેં સોનાલીને પૂછ્યું તો એને કહ્યું કે આપણે બહારથી મગાવી લઈશું. સારું, તમને બંનેને જેમ યોગ્ય લાગે એમ કરો. અને આમ પણ હવે તો પૈસા આપતા બધું જ મળી રહે છે. મમ્મી, ઓ મમ્મી, સોનાલી, તારી તબિયત સારી થઈ ગઈ? હા મમ્મી. મમ્મી, મારે તમારી સાથે આજે એક છેલ્લી અને અગત્યની વાત કરવી છે. છેલ્લી? એટલે હું કઈ સમજી નહીં. છેલ્લી એટલા માટે કે આજે તમારે એક ફેસલો કરવાનો છે. કેવો ફેસલો? મારે આ ઘરના ભાગ પાડવા છે. ભાગલા પાડવા છે એટલે? તમે અલગ જ તો છો, તમે તમારું કરી ખાઓ છો, અમે અમારું કરી ખાઈએ. અલગ છીએ, પણ અલગ જેવું જરાય નથી. એના કરતા તમે એક કામ કરો, આ ઉપરનો માર મારા નામે કરી દો, એટલે અમે હસબન્ડ વાઈફ શાંતિથી રહીએ.
હા તો એમ કરી આપો, જો તમને શાંતિ મળતી હોય તો એમાં મને શું વાંધો હોય, અને આમ પણ આ બધું તમારું જ તો છે. અરે નીલમ, નીલમ આમાં આવો તો બેટા. મમ્મી કઈ કામ હતું? હા બેટા બેસી. નીલમ આપણા ઓલા વકીલ છે ને અશોકભાઈ, એમને ફોન લગાડતો. મમ્મી રિંગ જાય છે. હા સ્પીકર પર. સોનાલી સાંભળી લીધું ને બધું? તારા સસરા મરતા પહેલા આ મકાન અને દુકાન મારા નામે કરીને ગયા હતા, અને પાછું એવું પણ લખ્યું છે કે જો મકાન અને દુકાન મારા મરતા પહેલા કોઈના નામે કરી તો એ આખી મિલકત કોઈ ટ્રસ્ટના નામે થઈ જશે. હવે બોલ શું કરવું છે? આ બધું હું નથી માનતી. તું માન કે ન માન, પણ આ બધું હવે સરકારી ચોપડે લખાઈ ગયું છે. તો તું એક કામ કર, તું અને વિવેક કોઈ ભાડાના મકાન ગોતી લ્યો. અરે 10,000માં તો સારું ઘર મળી રહેશે, એમાં રહ્યો અને સાથે દુકાનનું ભાડું મને આપી દેજો. દુકાનનું ભાડું શું કામ? કારણ કે દુકાન પણ મારા નામે છે, એટલે સ્વાભાવિક છે કે તું તો એને દુકાને બેસવા જ નહીં દે. બાકી હું કઈ મારા દીકરા પાસેથી ભાડું થોડી લઉં, એટલે વધારે નહીં પણ મહિને 10,000 આપી દેજે. હા મમ્મી, તમારી વાત એકદમ બરાબર છે. ભાભીને કોઈના હાથ નીચે રહેવું જરાય નથી ગમતું. હા તો ચાલો તમારા બંનેનો સામાન પેક કરો ને અહીંયાથી જલ્દીથી નીકળો, એટલે અમારું ઘર ખાલી થાય. મમ્મી મને તમારી પાસે આવી આશા બિલકુલ નહોતી. બેટા જમાનો એવો છે ને કે જેવા સાથે તેવા થવું જ પડે. મમ્મી તમે આ શું બોલી રહ્યા છો? હું અને વિવેક ક્યાં જઈશું? એ તમારો પ્રશ્ન છે. મેં તમને અલગ નથી કર્યા, પણ તે જ ઉપાડો લીધો છે અલગ થવાનો. મમ્મી મારી ભૂલ થઈ ગઈ, એ બધું નાદાનીમાં બોલી ગઈ હતી. સોનાલી તું એટલી બી નાદાન નથી કે તું પાણીને ભૂકે અને આટલો મોટો ફેસલો તે નાદાનીમાં લીધો. મમ્મી જવા દો ને, તમારી વાત એમને ગળે નહીં ઉતરે. નીલમ બહુ જતું કર્યું, હવે આજે મને બોલવા દે. બોલો મમ્મી. હું જ તમારી ગુનેગાર છું. વાત ગુનેગારની નથી, પણ તું માં વગરની મોટી થઈ છે ને, એટલે તારામાં સંસ્કારોની ઉણપ છે. બસ તને તો ખાલી ટીવીનું જ્ઞાન છે. સાચી વાત છે તમારી મમ્મી. તારા જેવી છોકરીઓ બીજાની કાન ભંભેણીથી પોતાનું જીવન જીવતી હોય છે. ઘરે ભલે ને રોટલો ને મીઠું ખાઈને સૂઈ જતી હોય, પણ સાસરીમાં આવ્યા પછી એને 32 જાતના પકવાન જોઈતા હોય છે, અને ન કોઈને રોકટોક કે ન સાસુ સસરા જોઈએ. મમ્મી તમે એવું માનો ને, એવું કશું નથી. એવું જ હોય, અને હું તને છેલ્લી વાત એ કહીશ કે છોકરી જ્યારે પરણીને સાસરે આવે છે ને, ત્યારે સાસુ સસરા નણંદ દેર બધા જ હોય છે, પણ જો એને ન જોતા હોય ને તો એને અનાથ આશ્રમના છોકરા સાથે લગ્ન કરી લેવા જોઈએ, એટલે હું તો ઉતી ખુશ. મમ્મી તમારું માઇન્ડ પાવર ગજબનું છે. બેટા એવું રાખવું જ પડે, નહીં તો આજકાલની વહુઓ એની સાસુઓને બદનામ કરી મૂકે સમાજમાં. મમ્મી અમારે ક્યાંય નથી જવું, હું ભટકી ગઈ હતી. આજથી તમે જ મારી માં, મને માફ કરી દો. એક શરતે માફ કરું. કઈ શરત? માં તું તારા પતિને તુકારે બોલાવે છે, નામથી બોલાવે છે,
એ મને બિલકુલ ગમતું નથી. હા, જમાનો ભલે ફરી ગયો હોય પણ આપણી સંસ્કૃતિ ન ભૂલાવી જોઈએ. અને તને ખબર છે કે શા માટે પતિનું નામ ન લેવું જોઈએ? ના મમ્મી. આમ તેનો નાશ છે એટલે સ્ત્રી પોતાના પતિનું નામ નથી લેતી. હવે તો હું આ બધું ધ્યાન રાખીશ. અને સ્નેહાના પપ્પા, તમે પણ મને માફ કરી દો. હા સ્નેહાની મમ્મી, તને માફ કરી. સ્નેહા આવ મારી પાસે એકવાર. આ મમ્મીને મમ્મી તો કે. સ્નેહા આવ બેટા. દાદી, મને મારી મમ્મી પાછી મળી ગઈ.